Hello, વિદ્યાર્થી મિત્રો નમસ્કાર હું પરવાસી વિદ્યાર્થીની YouTube ચેનલમાં હું દ્રુપતી વાલ્ડિયાનું સ્વાગત કરું છું ધોરણ 3 જો અને પાઠ આપણે 21 નો પહેલો પેરેગ્રાફ આપણે જોઈ લીધો છે ગુજરાતી સાથે પેજ નંબર 55 ઉપર જ જે બે પેરેગ્રાફ બાકી છે તેને ગુજરાતી જોઈએ નવીન મેદાનમાં પડે હુએ કાગજ કે ટુકડો કો કુડેદારની ડાલતા હે નવીન એટલે નવીન મેદાનમાં એટલે મેદાનમાં પડે હુએ એટલે પડેલા કાગજ એટલે કાગળના કે એટલે ના ટુકડાઓ ટુકડો કો એટલે ટુકડાઓની કુડેદાર એટલે કચરા પેટી ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ડસ્ટબિન આપણે ઘણીવાર સૂચના આપવામાં આવે છે કે કચરો ડસ્ટબિનમાં નાખો ક્લાસ કરો છે ને દિવસ પૂરો થાય તો આપણે કેવું કરી મૂકતા હોય ગંધારો ઘરમાં પણ મમ્મી હાજર ન હોય તો ઘરને કેવું અસ્તવ્યસ્ત કરી નાખીએ કચરો જ્યાં ત્યાં ઉગાડી દઈએ પણ એવું કરવું જોઈએ નહીં કુડેદાન એટલે કચરા પેટી મે એટલે માં ડાલતા રે એટલે નાખે છે હવે આખું ગુજરાતી જોઈએ નવીન મેદાનમાં પડે હવે કાગજ કે ટુકડો કો કુડેદાનને ડાલતા રે નવીન મેદાનમાં પડેલા કાગળના ટુકડાઓને કચરા પેટીમાં નાખે છે આપણે પણ કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ હવે રોશન હાથ ધોવાથી ખાના ખાતી રોશન એટલે રોશન હાથ ધોકર એટલે હાથ ધોઈ હી એટલે જો હાથ ધોઈને જ ખાવાનું ખાય છે અથવા તો જમે છે આપણે પણ અત્યારે જો આપણને વારંવાર સૂચના આપવામાં આવે છે હાથ ધોઈને જમો હાથને સેનિટાઈઝ કરો છીંક આવે ઉધરસ આવે તો આડો રૂમાલ રાખો મોઢા ઉપર બહાર નીકળો તો માસ્ક પહેરો આવી બધી સૂચનાઓ અત્યારે આપણને આવે છે પણ ખાસ ધ્યાન રાખવાનું હાથ ધોઈને જમવા બેસવાનું જેથી કરીને હાથમાં ચોટેલી વસ્તુઓ અથવા તો જંતુઓ જે હોય ને એ આપણા પેટમાં જાય નહીં એટલે હાથ ચોખ્ખા કરવાના પછી જમવા બેસવાનું લાલુ કો દેખો લાલુને જુઓ સબકી બાત સોરી ઉસકી બાલ્ટી ભર ગઈ હે પછી અલ્પવિરામ પર વહન ન બંધ નહીં કરતા જો તેની ડોલ ભરાઈ ગઈ છે બાલ્ટી એટલે ડોલ ઉસકી એટલે તેની ભર ગઈ હે એટલે ભરાઈ ગઈ છે પર એટલે કોણ વહ એટલે તે નળ એટલે નળ બંધ એટલે બંધ નહીં કરતા એટલે નથી કરતો ઉસકી બાલ્ટી ભર ગઈ હે પર વહ નળ બંધ નહીં કરતા તેની ડોલ ભરાઈ ગઈ છે પણ તે નળ બંધ કરતો નથી ઢૂલા કુવા પાણી ઇધર ઉધર જમા હોગા ઢૂલા એટલે ઢોળાયેલી પાણી એટલે પાણી ઉધર ઇધર ઉધર એટલે જ્યાં ત્યાં જમા હોગા એટલે જમા થશે તો એવું છે ને બાલ્ટી જો એની બાલ્ટી ભરાઈ ગઈ છે લાલુ પણ તે નળ બંધ કરતો નથી એટલે ઢોળાયેલું પાણી જ્યાં ત્યાં જમા થશે તો શું થશે જો પાણી કે કારણ મચ્છર પેદા હોય જ્યાં ત્યાં પાણી ભરાયેલું રહે તો એમાં શું થાય મચ્છર જન્મે અને મચ્છર ચાચા બધા ભેગા થાય જમા થાય પાણી કે કારણ મચ્છર પેદા હોય પાણી એટલે પાણીના કારણ એટલે કારણે મચ્છર એટલે મચ્છર પેદા હોય એટલે જમા થશે મચ્છર કે કારણ બીમારીયા ફેલે મચ્છરના કારણે આપણે જોયું છે ડેન્ગ્યુ જેવા મચ્છરો મેલેરિયા એવા જે રોગ છે એ મચ્છરના કરડવાથી જ થાય છે તો મચ્છર એટલે મચ્છર કે એટલે ના કારણ એટલે કારણે બીમારીયા એટલે બીમારી ફેલે ફેલેવી એટલે ફેલાશે મચ્છરના કારણે બીમારી ફેલાશે જો લાલુ નળ બંધ કરી દીધું હોય તો આ કંઈ ફળ નહીં એટલે આપણને પાઠ કેટલા માટે સમજાવ્યો છે એવી રીતના છે કે વાક્ય મૂકીએ છીએ કે આપણે હંમેશા સ્નાન કરવું જોઈએ શરીરને ચોખ્ખું રાખવું જોઈએ નખની અંદર મેલ ભરાતો હોય મોટા થઈ ગયા હોય તો નખ આપણે કાપી નાખવો જોઈએ નખ જે મોટા થઈ ગયા હોય એ કાપી નાખવાના જેથી કરીને અંદર મેલ ભરાય નહીં હાથ ધોઈને જમવા બેસવું જોઈએ પછી જો નળ ખુલ્લો રહી ગયો હોય પાણી ટપકતું હોય અથવા તો ડોલ ભરાઈ જાય તો નળને બંધ કરી દેવો જોઈએ પાણીની બચત કરવી જોઈએ જો પાણી ઢોળાઈ જાય તો જ્યાં ત્યાં ભેગું થાય અને એના કારણે મચ્છર થાય મચ્છરના કારણે બીમારી થાય તો આ પાઠનું નામ જ છે ગંદકી રોગોની જડ એટલે આપણે જ્યાં ત્યાં ગંદકી કરવી જોઈએ નહીં કચરો હંમેશા કચરા પેટીમાં નાખવો જોઈએ આ આપણે અહીંયા પાઠ 21 નો સમજ્યા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સાથે કરીશું ખાલી જગ્યા ખૂબ જ સહેલી છે છ છે તમને આવડી જશે પાઠમાંથી ગોતશો તો પણ આવડશે તેમ છતાં પણ નેક્સ્ટ લેક્ચરની અંદર આ છે ખાલી જગ્યા તમને કરાવીશ તમારે હિન્દી ખૂબ સરસ રીતે વાંચતા શીખી જવાનું છે અને એનું ગુજરાતી કરતા પણ શીખવાનું છે થેન્ક યુ